नमस्ते विद्यार्थी मित्र, पाठक स्कूल यूट्यूब चैनल में स्वागत है आपनों। आज आप विषय हिंदी में धोरण चार में पाठ बेनो जे पाठ त्रण है ए अधूरो जे पाठ है पाठ बे ए नो अभ्यास आगळनो अभ्यास जोईशुं। आपणे गया लेक्चर में सात अभ्यास सुधी बने लेक्चर पार्ट एक अने पार्ट बे बने लेक्चर थईन अभ्यास सात सुधी शीखी गया। आजे आपणे अभ्यास आठ अने अभ्यास नौ शीखवानो छे। पण अभ्यास आठ अने अभ्यास नौ शीखता पहेला आपणे आगळना अभ्यास उपर एक वार नजर करी लईए जेथी तमने तेनो रिविजन थई जाय। तो अभ्यास एक सौ प्रथम पहला तो पाठ बेमा वर्णमाला आपेली हती। वर्णमाला जोई लईए अ आ ई ई उ ऊ ऋ ए ऐ ओ औ अम अह क ख ग घ च छ झ झ ट ठ ड ढ ण फ त थ द ध न प फ ब भ म य र ल व श स ष ह श त्र ज्ञ श्र। त्यारबाद अभ्यास एक। अभ्यास एक में हतुं हिंदी वर्णमाला में देखकर गुजराती वर्णों से भिन्नता वाले हिंदी वर्ण ढूंढकर लिखिए, जैसे झ ज। तो तमारे गुजराती थी अलग पड़ता मैं आगळ शीखवाड़ेलू हतुं अने गया लेक्चर छे ऑनलाइन हतो एमा पण आपणे आनु रिविजन कर्यु हतु के गुजराती थी अलग पड़ता जे हिंदी वर्णो होय एज जेम के क छे ए गुजराती में अलग लखाय अने हिंदी में पण अलग लखाय, तो ए तमारे आ खानामां लखवानो हतो। ई रीते आपणे अहींया छे बधाय वर्ण छे ए लख्या अ आ ई ई ए क ख च झ ट ठ ढ फ ण ब द भ ल। आ બધા ગુજરાતી જુઓ અહીંયા હિન્દી લખેલ છે, અહીંયા ગુજરાતી લખેલ છે, પણ એ બંને રીતે અલગ લખાય છે તેથી આપણે અહીંયા લખ્યા। હવે જોઈએ અભ્યાસ બે। અભ્યાસ બે યહ વહ આ તે નજીકની વસ્તુ હોય ત્યારે શું વપરાય? તો કે યહ દૂરની વસ્તુ હોય તો શું વપરાય? વહ। આ અભ્યાસમાં આપણે એ જોયું। ત્યારબાદ અભ્યાસ ત્રણ। યહ હે યે હે આ છે આ છે। તો કે અહીંયા એક વચન અને બહુવચન શીખ્યા અભ્યાસ ત્રણમાં। શું શીખ્યા? એક વચન અને બહુવચન। અહીંયા એક વચન હોય, કોઈ પણ એક વસ્તુ હોય ત્યારે યહ વપરાય, અને સામે ચિત્રમાં જો તમને આપેલું જ છે એટલે વધુ ખ્યાલ આવે કે જ્યારે એકથી વધુ વસ્તુ હોય કે બે વસ્તુ હોય ત્યારે શું વપરાય? યે। અભ્યાસ ચાર। વહ વે તો નજીકની વસ્તુ હતી એટલે યહ અને યે હતું, આ દૂરની વસ્તુ છે એટલે શું આવે? વહ અને વે છે એક વચન બહુવચન, પણ યહ યે ક્યારે આવે? કે નજીકની વસ્તુ હોય ત્યારે, પણ અહીંયા દૂરની વસ્તુ છે એટલે વહ અને વે આવશે। તો કે દૂરની વસ્તુ જ્યારે એક વચનમાં હોય ત્યારે વહ વપરાય છે, અને દૂરની વસ્તુ જ્યારે બહુવચનમાં હોય, એકથી વધુ વસ્તુ હોય કે બે વસ્તુ હોય ત્યારે વે વપરાય છે। અભ્યાસ પાંચ। અભ્યાસ પાંચમાં આપણે જોયું યહ ઇસ વહ ઉસ યે ઇન વે ઉન આ એનું એની એના વગેરે શબ્દો આવી શકે। વહ તે તેનું તેની તેના, યે આ એનું એની એના, અને વે ઉન તે તેનું તેની તેના। અહીંયા એક વચન અને બહુવચન છે, પણ અહીંયા કઈ રીતે છે કે બંને જોડે છે, એટલે અહીંયા તમારે દૂરની વસ્તુના વાક્ય હતા, નજીકની વસ્તુના વાક્ય હતા, એક વચનના વાક્ય હતા અને બહુવચનના વાક્ય હતા। અને હવે અભ્યાસ છ। અભ્યાસ છમાં મેં હમ તુમ આપ, મેં એટલે હું, હમ એટલે અમે, તુમ એટલે તું, આપ એટલે તમે। અહીંયા વાક્ય
આપણે જ્યારે બોલીએ ત્યારે કોને કઈ રીતે બોલાય એ આમાં સમજાવેલું હતું. મેનું વાક્ય આપણે જોઈ લઈએ. આ બધા વાક્યો ફરીથી. મેં તુષાર હું, હું તુષાર છું. મેં વિદ્યાર્થી હું, હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું, હું સ્કૂલે જાઉં છું. આ બધા હતા એ મેના વાક્ય હતા. મેં દીપાલી હું, હું દીપાલી છું. મેં વિદ્યાર્થીની હું, હું વિદ્યાર્થીની છું. મેં સ્કૂલ જાતી હું, હું સ્કૂલે જાઉં છું. હવે હમના વાક્ય. હમ લડકે હે, અમે છોકરાઓ છીએ. હમ પઢતે હે, અમે ભણીએ છીએ. હમ લડકિયા હે, અમે છોકરીઓ છીએ. હમ પઢતી હે, અમે ભણીએ છીએ. તુમ વિદ્યાર્થી હો, તું વિદ્યાર્થી છો. તુમ ચોથી કક્ષા મેં પઢતે હો, તું ચોથા ધોરણમાં ભણે છે. તુમ વિદ્યાર્થીની હો, તું વિદ્યાર્થીની છો. તુમ ચોથી કક્ષા મેં પઢતી હો, તું ચોથા ધોરણમાં ભણે છે. આપ કિસાન હો, તમે ખેડૂત છો. આપ ખેતી કરતે હો, તમે ખેતી કરો છો. આપ ડાક્ટર હે, તમે ડોક્ટર છો. આપ અસ્પતાલ જાતે હે, તમે હોસ્પિટલ જાઓ છો. અભ્યાસ સાત. અભ્યાસ સાતમાં હતું મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ. મેં એટલે તેમાં, કે અંદર એટલે ની અંદર, કે ઉપર એટલે ની ઉપર, કે નીચે એટલે ની નીચે, કે પાસ એટલે ની પાસે. આમાં કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ વસ્તુની પાસે, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વસ્તુ નીચે, કોઈ પણ વસ્તુ ઉપર, એના વિશે આમાં વાક્ય આપેલા છે, જે આપણે ફરી એકવાર જોઈ લઈએ. યે મછલિયા હે, એમ આ માછલીઓ છે. મછલિયા પાણી મેં હે, માછલીઓ પાણીમાં છે. મછલિયા ઝાર કે અંદર હે, માછલીઓ ઝાડની અંદર છે. વહ કિતાબ હે, તે પુસ્તક છે. કિતાબ મેજ પર હે, પુસ્તક ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હે, પુસ્તક ટેબલની ઉપર છે. યહ ગાય હે, આ ગાય છે. ગાય પેડ કે નીચે હે, ગાય વૃક્ષની નીચે છે. ગાય ઘાસ ખા રહી હે, ગાય ઘાસ ખાઈ રહી છે. વહ પાઠશાલા હે, તે પાઠશાળા છે. પાઠશાળા કે પાસ પેડ હે, પાઠશાળાની પાસે વૃક્ષ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે, વૃક્ષની નીચે બાળકો રમી રહ્યા છે. તો આપણે અભ્યાસ સાત સુધીનું રિવિઝન કરી લીધું. હવે જોઈશું અભ્યાસ આઠ. અભ્યાસ આઠમાં છે મેરા તુમારા ઉસ્કા. મેરા એટલે મારું, તુમારા એટલે તમારું, ઉસ્કા એટલે એનું. યહ કિતાબ હે, આ પુસ્તક છે. યહ મેરી કિતાબ હે, આ મારું પુસ્તક છે. જ્યારે પોતાની વાત કરવાની હોય, પોતા માટે વાત કરવાની હોય, ત્યારે શું વપરાય છે? મેરા. કોઈ પણ બીજાની વાત નહીં, જ્યારે પોતાની વાત કરવાની હોય ત્યારે શું વપરાય છે? મેરા. વહ કલમ હે, તે કલમ છે. તે પેન છે. વહ અનિલ કી કલમ હે, તે અનિલની પેન છે.
कलम उसकी जेब में है, कलम एना खिस्सामां छे। ज्यारे कोई बीजानी वात करवानी होय त्यारे शुं वपराय छे, उसका एटले एनू। यह थेला है, आ थेलो छे। यह नवीन का थेला है, आ नवीन नो थेलो छे। यह उसका थेला है, आ एनो थेलो छे। अहीं पण जो उसका आव्यो, केम के अहीं पोतानी वात नथी करवानी, कोई बीजा व्यक्तिनी वात करवानी छे, कोई बीजा व्यक्तिनी वस्तुनी वात करवानी छे, एटले शुं आव्यु? उसका। वह कापी है, ते नकल छे। वह आशा की कापी है, ते आशानी नकल छे। यह कंपास है, आ कंपास छे। यह तुम्हारा कंपास है, आ तारो कंपास छे। अहीं तुम्हारो ए पण कोई पण बीजानी वात करवानी होय त्यारे तुम्हारा वपराय छे। जेम के मैं एटले हूँ, तो एनी सामे शुं वपराय? मेरा। पछी तुं एटले तुं, एनी सामे वपराय तुम्हारा। अने वह एटले ते, एनी सामे वपराय उसका। हवे अभ्यास 9। क्या, कहा, कब, कौन, कितने। अहीं प्रश्न बनावानो छे अने एनो जवाब आपवानो छे। प्रश्न कई रीते बने, तो के प्रश्नमां क्या क्या शब्दो वपराय? क्या, कहा, कब, कौन, कितने, आटला शब्दों छे एनाथी प्रश्न छे ए बने। तो अहीं आपणने एक चित्र आपेलू छे। चित्रमां एक घर छे, वादळ छे, वांदराओ छे, झाड छे, गाय छे, छोकरी छे अने मोर छे, पहाड़ छे, आ बधी वस्तु आपेली छे। हवे आ चित्रमांथी आपणे शुं करवानुं छे हवे आपणे जोईए। शिक्षक चित्र के आधार पर प्रश्न पूछेगे, छात्र उत्तर देगे, देगे जैसे यह क्या है, यह गाय है। तो के आमाथी तमने प्रश्न पूछवामां आवशे, जे तमारे चित्र जोईने एना जवाब आपवाना रहेशे। तो हवे आपणे प्रश्न जोईए अने एना जवाब पण जोईए। प्रश्न 1, बंदर कहाँ है। तो चित्रमां तमारे जोवानुं छे पछी जवाब आपवानो छे। तो शुं आवशे जवाब? बंदर पेड़ पर है। अहींया मैं जवाब बाजूमां लखेलो छे पण आखो जवाब हूँ बोलू छूं। बंदर पेड़ पर है। अहींया जग्યા નથી એટલે મારે નહીં સમાય, પણ તમારે જ્યારે બુકમાં લખવાનું થાય ત્યારે પૂરેપૂરું લખવાનું છે। ગાય કહાં હૈ। ગાય પેડ કે નીચે હૈ। मोर कब नाचता है। बादल गरजते हैं तब मोर नाचता है। ज्यारे आमा वादळ आपेला, चित्रमां जोईता जजो तमे, एमां जो वादळ आपेला छे एटले वादळ ज्यारे गरजे छे त्यारे मोर छे नाचे छे। बंदर क्या कर रहे है। बंदर खेल रहे है। पेड़ पर कितने बंदर है। झाड़ पर केटला वांदराओ छे। तो शुं आवशे जवाब? पेड़ पर 2 बंदर है। बंदर आपस में क्या बातें कर रहे होगे। तो आमां एवो प्रश्न पूछेलो छे के वांदराओ छे ए रमी रह्या छे, तो ए एकाबीजा शुं वातो करता हशे, एवो प्रश्न छे। तो अहींया शुं जवाब लखवानो छे? बंदर आपस में बातें कर रहे होगे कि अभी बारिश आने वाली है। केम के अहींया वादळો तमने देखाय छे एटले शुं वातो करी रह्या हशे के हमणां ज वरसाद आवशे। 7મો प्रश्न, लड़की गाय से क्या बातें कर रही होगी। लड़की गाय से बातें कर रही होगी कि तुझे भूख लगी है। अहींया गाय पासे છોકરી ઉભેલી છે એટલે અહીંયા એવો પ્રશ્ન છે કે છોકરી છે એ ગાય સાથે શું વાતો કરે છે। તો ગાય પાસે ઊભી ઊભી એ ગાયને પૂછે છે કે શું તને ભૂખ લાગી છે। પ્રશ્ન 8, ગાય કે પાસ કોણ હૈ। વહ ક્યા કર રહી હૈ।
गाय के पास लड़की है, वह गाय से बातें कर रही है। आ चित्र ने आधार ज आपणे एना जवाब लखेला छे। तो तमारे आ जे छे बीजो पाठ एनो त्रीजो पाठ मैं समझाव्यो। हवे तमारे होमवर्क में पहला ज मैं तमने होमवर्क आपेलू छे, पण तमारे होमवर्क में शू करवानू छे, अभ्यास एक थी लईने अभ्यास नौ तमारी जे बुक मनावेली छे हिंदीनी एमां तमारे अभ्यास एक थी अभ्यास नौ लखवाना छे। बाकी तो बधुं जोईने लखवानुं छे आमांथी, पण अहींया तमारे जे प्रश्नना जवाब छे એ અહીંયા લખેલા છે એ મુજબ તમારે લખવાના છે પૂરેપૂરા વાક્યમાં। જે મેં અડધા લખેલા છે એ તો અહીંયા નથી સમાતા એટલા માટે, પણ હું આમાં બોલેલી છું પૂરા જવાબમાં વાક્ય, તો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે અભ્યાસ નવનો। બાકી તો બધું તમારે જોઈને લખવાનું છે, પણ તમે ભાષાંતર લખો સાથે તો એ વધુ સારું, કેમ કે હું આમાં ભાષાંતર મેં તમને શીખવેલું છે, તો એ મુજબ તમારે વિડીયો જોતા જોતા તમારે એનું ભાષાંતર તમારી બુકમાં અભ્યાસ નવ સુધીનું લખવાનું છે, જેથી તમને આ પાઠ છે એ ક્લિયર સમજાઈ જાય। તો આગળના લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું, ત્યાં સુધી નમસ્કાર।